ગુજરાત પોલીસમાં ખડભાટ મચાવનારા પોલીસ દ્વારા ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગર માટે મોબાઈલ લોકેશન વેચવાના જાસૂસી કાઉન્ટમાં અઢાર દિવસની તલસ્પર્શી તપાસ બાદ અંતે એફઆરઆઈ દાખલ કરાઈ છે બંને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સહિત બુટલેગરો મળી ચાર આરોપીઓ સામે ભરૂચ એસઓજી પીઆઈએ જાતે ફરિયાદી બની બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે ગુજરાત પોલીસના જાસૂસી કાંડમાં ભરૂચ એસપી ડોક્ટર લીના પાટીલની સીધી દેખરેખ હેઠળ અંકલેશ્વર ડીઆઈએસપી ચિરાગ દેસાઈ દ્વારા છેલ્લા અઢાર દિવસ ઉપરાંતથી તપાસ ચાલી રહી હતી જેમાં એસઓજી આનંદ ચૌધરીએ જાતે ગુનો દાખલ કર્યો છે ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં ભરૂચ એસપી દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી તપાસના અંતે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે ભરૂચ પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સ સ્ક્વોડના બે પોલીસકર્મીઓ મયુરકુમાર અને અશોક સોલંકી બુટલેગરો પાસે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટના ભરૂચ ડીએસપી ડૉક્ટર લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો આ બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા હતા જેમની સામે હવે ગુનો દાખલ કરાયો છે ભરૂચ એસપી પોલીસ વડા ડોક્ટર લીના પાટીલની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સ ટીમે કોન્સ્ટેબલ મયુર કુમાર અને અશોક સોલંકી ગુજરાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો આ પોલીસ કર્મીઓએ સ્ટેટ મોનિટરિંગ સેલ અને ભરૂચ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીના અધિકારીઓ અને કોન્સ્ટેબલની જાસૂસી કરી હતી બુટલેગરોનો દારૂ ન પકડાય તે માટે પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓના લોકેશન બુટલેગરને જણાવી દેવાતા હતા એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાય અને ભરૂચ એસપી તરીકે ડૉક્ટર લીના પાટીલના પોસ્ટિંગ બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો આ અધિકારીઓ કાર્યક્ષેત્રમાં દારૂનો વેપલો ચલાવો કપરો બનતા કુખ્યાત બુટલેગર ભીસમાં મુકાયા હતા તેમણે પૈસાના જોરે પોલીસ પાસે જ પોલીસની જાસૂસી કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ ઉપરાંત ભરૂચ એલસીબીપીઆઈ ફિલ્ડમાં હોય ત્યારે તેમના મોબાઈલ લોકેશન બુટલેગરોને પહોંચી દેવામાં આવતા હતા આ કારણે સક્રિય હોવા છતાં પોલીસ કેટલાક બુટલેગરોનો દારૂના વેપલાને નેટવર્ક નેસ્ત નાબૂદ કરી શકી નહીં સર્વેલન્સમાં બુટલેગરો માટે ત્રણસો પચાસ વોડાફોન બસો પંદર જીઓની કોન્સ્ટેબલ સામે ચલાવી રહ્યા છે તે માટે પોલીસ અધિક્ષક જાતે તપાસની દેખરેખ રાખી રહ્યા છે બંને બુટલેગરોના જાસો સેવા અશોક સોલંકી અને મયૂર કુમારની સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે ભરૂચ શહેર બી ડિવિઝન ખાતે આજે એસએમસીના અધિકારીઓના ટાવર લોકેશન લેવાનો જે મુદ્દો હતો એના બાબતે તપાસ ચાલતી હતી ભરૂચ ડીવાયએસપી ભરૂચના અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા એ અંતર્ગત ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચારસો નવ એકસો સોળ એ પ્રકારની આઈપીસીની કલમો એકસો વીસ બીની કલમ સાથે સાથે પીસી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ આખી મેટર જે છે જેમાં એસએમસીના અધિકારીઓના લોકેશનો લેતા હોવાનું સામે આવેલું એ સાથે સાથે વધુ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે ભરૂચ પોલીસના પણ અધિકારીઓ અને કર્મચારીઓના લોકેશનો મયુર અને આક્ષેપિત મયુર અને અશોક દ્વારા લેવામાં આવેલા છે આ જે લોકેશનો છે એ બુટલેગરોને તેઓ પહોંચાડતા હતા વારંવાર આ રીતના લોકેશનોના લીધે જે આની પ્રોહીની રેડ્સ છે એ પણ ફેલ થતી હતી આ બાબતે ફ ફરિયાદની અંદર કેડી મંડોરા અને અગાઉના એલસીબી પીઆઈઓના પણ નિવેદન લેવામાં આવેલા છે જે અંતર્ગત પીએસઆઈ ભરવાડને બહેન બોબડો જ્યારે વોન્ટેડ હતો ત્યારે પકડવાની જે જવાબદારી આપવામાં આવેલી હતી એમાં એ વોચમાં હતા એ દરમિયાન નયન બોબડાનો મેસેજ આવેલો કે હું પહોંચી ગયો છું સુરત અને અન્ય ગાડીમાં છું એટલે જે અધિકારીઓ એની વોચમાં એને પકડવા માટે પ્રયત્ન કરતા હતા એના ઉપર એના લોકેશનો લઈને એ વોચ રાખતો હતો આ સાથે સાથે આ આરોપી જ્યારે વોન્ટેડ હતો એ વખતે એના માટે અમારી પાસે ગુપ્ત માહિતી મળી હતી કે એ કોઈ જગ્યાએ સતત એની વિઝિટ રહે છે પરંતુ એ જગ્યાએ અમારા પીએસઆઈના જ્યારે પહોંચેલા ત્યારે એ વ્યક્તિ ત્યાંથી ગાયબ હતો અને એ ત્યાં આવેલો નહીં એટલે પોલીસની જે મૂવમેન્ટ હતી એની ઉપર સતત એની વોચ રહેતી હતી સાથે એસએમસીના પણ અધિકારીઓ જે પ્રોહિબિશનની રેડમાં જતા હોય છે એની ઉપર પણ આ લોકેશનો શેર કરીને વોચ રાખવામાં આવતી હતી અ દળપકડ સાહેબ કેટકલા લોકોની અત્યારેમાં હાલમાં બનને પોલીસ કોન્સ્ટેબલ આપોકો મયુર અને અશોકની ધરપકડ કરવામાં આવેલી છે કેટને સમયથી ઇન્ફોર્મેશન લીક કર રહે છે અબિ હમારે પાસ જો ઇનપુટ્સ હે ઉસકે હિસાબ સે 10 12 મહિને સે એકા દડેશ સાલ સે જ્યાદા સે હમ યે લોગ ઇનપુટ લે રહે થે બટ ઓલ તપાસ કરેંગે તો ઉસમે ઓર ડેટા કે હિસાબ સે હમે આગે પતા ચલ પાહેગા કીસી ઓર કો ભી ઇન્ફોર્મેશન લખી ગઈ હે અબિ તક કી તપાસ મે નહીં આયા હે આક્ષેપિત જે બંને આરોપી કોન્સ્ટેબલ્સ છે એ લોકો જે લોકેશન જે મોબાઈલ નંબર એમને અલોટ કરવામાં આવ્યો હતો મયુરને એ પરથી લોકેશન લેવાની જે કામગીરી હતી એ ડેટા જેવી એ લોકોએ ડિલીટ કરી નાખ્યું હતું ઇવન મોબાઈલમાંથી પૂરો રેસેટ કરીને ડેટા કાઢી નાખ્યો હતો આ જે ડેટા છે આ બંનેના જે ફોન છે એને એફએસએલમાં મોકલવામાં આવ્યા અને એફએસએલમાંથી સ્ક્રીનશોટ્સનો ડેટા રિટિવ થયો છે કે જેની અંદર આ લોકોના સંપર્કો છે અને એસએમસીના અધિકારીઓના અને કર્મચારીઓના નંબરો જે એના સ્ક્રીનશોટમાંથી મળી આવ્યા છે અને એના જે લોકેશન એ લોકો શેર કરતા હતા એના પણ સ્ક્રીનશોટ મળી આવ્યા છે આ સાથે સાથે જે અશોકનો મોબાઈલ છે એમાંથી સેમસંગની નોટ પણ રિટરીવ થઈ છે કે જેની અંદર એસએમસીના અધિકારી અને કર્મચારીઓના નંબરો એમણે લખેલા હતા તો